વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 45મું સાકાર નિરાકારનું તારીખ 24/1/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાન તો સદા સાકાર જ છે, જે નિરાકાર કહે છે તે સાચું સમજતા નથી. બીજો, જે નિરાકાર છે તે તો સાકાર મૂર્તિનું જ તેજ છે. ત્રીજો, તે તેજ પણ સાકારની જેમ જ નિયમનરૂપ ક્રિયા કરે છે, માટે તેને પણ સાકાર જેવું જાણવું. ચોથો, વેદમાં જ્યાં ભગવાનના હાથ પગાદી અવયવોનો નિષેધ છે તે તો માયિક અવયવોનો નિષેધ કર્યો છે, પણ દિવ્ય અંગો તો છે જ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી દશમીને દિવસ સાંજને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને માથે ધોળી પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કેટલાક વેદાંતિ એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને એવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે, અને કેટલાક જે નારદ શુક સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે, તે એ બેમાંથી કોણ સાચા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે, અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામું જોતા હોવા અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખે જ હોય, હાથપગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે અને જળ નિરાકાર કહેવાય છે, અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે, અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે, અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે, તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કરચરણાદિકનો નિષેધ કર્યો છે, અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી, અને અંતર્યામીપણે કરીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે, તો પણ જીવ ઈશ્વર સર્વને તેમના કર્મને અનુસારે યથા યોગ્યપણે કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે, માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 45મું થયું.